गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 માં વિષય ગણિત ગમ્મત, તેમાં આપણે ગઈ વખતે શું જોતા હતા યાદ છે? નહીં હા, તમે ભણતા નહી હશો, વિડિયો જોતા હો તો યાદ હોય, જોવો છો ને? હા, તો આપણે તેમાં શું જોતા હતા? ચેપ્ટર 1 ત્યાંથી જોવું, તેમાં આપણે પાઠ્યપુસ્તકમાં આખું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, જોઈ રહ્યા ને? रंगोली तमे दोरी बधाए होमवर्क पूरु कर्युं, स्वापोथी कम्प्लीट करजो, चेक करवामां आवशे। आपणे स्वापोथीमां रंगोली करी हती, न आवडे तो मम्मीनो साथे बेसाडीने आपणे उपयोग करीने आ काम पूरु करवानुं। હવે આપણે આવીએ છીએ પેજ નંબર 9 ઉપર, પ્રશ્ન 4। ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો। ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો। હવે અહીંયા ચોરસ અને લંબચોરસ દોરવાના આપણને કહ્યા છે, બરાબર છે કે આકારો પૂર્ણ કરવાના છે। તો આપણે ત્રિકોણ નથી કહ્યું એટલે અહીંયા આપણે કોઈ ત્રિકોણ આવશે નહીં, ખાસ ધ્યાન રાખજો। અહીંયા ખાસ કરીને અહીં આપણે આ જોડી દઈએ તો ત્રિકોણ બની જાય, પણ આપણને અહીંયા શું કહ્યું છે? ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરવાના કહ્યા છે। તો ચલો આપણે દોરીએ, તમે પણ સાથે દોરી શકો છો। ચલો પેન લઈ લો, પેન્સિલ લઈ લો, રબર, તમારે પેનથી લેવો, તમારે પેન્સિલથી, આવી રીતે લંબચોરસ પૂરું કરો। પછી અહીંયા હવે અહીંયા આપણે જોઈએ તેને કેટલા બિંદુઓ જોડેલા છે, 1 2 3 4, આ બાજુ પણ 4 છે એટલે કે ચોરસ બનશે, ચતુષ્કોણ। તો અહીંયા પણ આપણે એની લાઈનમાં, સીધી લાઈનમાં 4 બિંદુ સુધી લીટી કરીશું, 1 2 3 4, અહીંયા 4 આવી ગયું, તો આપણે તેને જોડી દઈશું। જોડ્યું, હવે અહીંયા પણ 4 જ થશે, જોજો થાય છે 1 2 3 4, હવે તેને પણ આપણે જોડી દઈશું। થઈ ગયું આપણે ચતુષ્કોણ ચોરસ, એટલે કે આપણે ચોરસ અને લંબચોરસ દોરવાના કીધા છે, તો ચોરસ થઈ ગયું ને, ત્રિકોણ દોરવાનું નથી અહીંયા। હવે અહીંયા પણ ચોરસ બને છે, જુઓ 4 4 બિંદુ છે, તો અહીંયા પણ આપણે 4 4 બિંદુથી કરીએ। થયું ચોરસ, વાક્યો આકાર બનશે અહીંયા લંબચોરસ, કેમ કે 1 2 બાજુ લાંબી થશે ને 2 બાજુ પોળી થશે। હવે અહીંયા કયો આકાર બનશે? અહીંયા પણ ચોરસ બનશે, 3 3 બિંદુઓને જોડીને। અહીંયા પણ કયો આકાર બનશે? 4 4 બિંદુ જોડીને ચોરસ જ બને છે, તો આપણે અહીંયા પણ ચોરસ દોરીશું। થયું આપણું આ કામ પૂરું? આવી રીતે તમારે પણ દોરવાનું છે, હા, સાથે ન દોરાય રે તો તમે વિડીયો પોઝ કરી શકો છો, એ વિડીયો પોઝ કરશો એટલે હું બંધ થઈ જઈશ, બરાબર ને? એટલે તમારે દોરવાનો સમય મળી રહેશે। ઓકે, હવે આગળ જોઈએ, દર્શાવ્યા મુજબ દોરો, એટલે કે અહીંયા જેવું દોર્યું છે એવું આપણે અહીંયા દોરવાનું છે। હવે આ દોરવા માટે તમારે છે ને ખાસ ધ્યાન બિંદુઓનો ઉપયોગ ગણી ગણીને કરજો, એટલે તમારે છે ને કોઈ જાતની ભૂલ ન આવે। બિંદુઓનો ઉપયોગ વ્યવસ્થિત કરશો તો ભૂલ આવશે નહીં, નહીતર આવશે। આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ, અને 3 બિંદુ જોડેલા છે, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, 3 બિંદુ જોડીએ, રેડી? પછી કેટલા બિંદુ છે? તો કે 1 2 3 4 બિંદુ જોડેલા છે, તો આપણે પણ 4 બિંદુ જ જોડીશું, 5 બિંદુ જોડવા જઈશું તો ભૂલ થઈ જશે,
પછી નીચે ચાર બિંદુ જાય છે, ગણી ગણીને જ કામ કરવાનું છે તો એક પણ ભૂલ નહીં આવે. હવે અહીંયાથી ત્રણ જ બિંદુ છે તો આપણે પણ ત્રણ બિંદુ લઈએ, પછી પાછા ચાર છે, પછી કેટલા છે, પાછા ચાર, પછી ત્રણ જ છે. જોજો તો ત્રણ લઈએ, ગણીને સીધી લીટીને છોકી દેવાની, જો ચાર જ, એક બે ત્રણ ચાર, આમ ચાર. ત્રણ ચાર પાછા ચાર, આ શેની નિશાની બની તમને ખબર છે? શેની નિશાની બની? હોસ્પિટલમાં હોય હોય ને આવી સરવાળા જેવી નિશાની. હા, હવે વચ્ચેની ડિઝાઇન કરવામાં આ વચ્ચેને ટપકું છે, દેખાય છે આપણે? ત્યાં એને શું કરેલું છે, પેલા પ્લસ કરી દઈએ. હવે બધા ટપકા જોડે જવાના છે ત્રાસમાં, સામેની બિંદુ. આવી જ રીતે સામેની સાઈડ, થયું? હજુ આ ટપકું છે ત્યાંની વચ્ચેના ટપકા સાથે જોડી દઈશું કેન્દ્ર. એક રીતે થઈ લાઈન, એવી રીતે આ બધી લાઈનો આપણે કરીશું. તમે પણ આ સ્કેલનો ઉપયોગ કરજો કરવામાં. હું સ્કેલનો ઉપયોગ કરું છું એમ તમારે પણ સ્કેલનો જ ઉપયોગ કરવાનો છે. હું તમારી સામે જ દોરું છું, જુઓ કેમ દોરવાનું તે. થઈને ત્રણ સાઈડ, હવે ચોથી સાઈડ પણ. થઈ ગઈ આ એક પેટર્ન, દેખાય છે આના જેવી જ થઈ. ને હવે આ નીચેની પેટર્ન, આ પેટર્ન આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ હતી, બરાબર છે? અહીં આપણે ફરીથી જોઈશું, નીચે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ હતી, અત્યારે ફરી વાર જોઈએ. તો પેલા આપણે આ વચ્ચેની લીટી દોરીએ, એક બે ત્રણ ચાર ને પાંચ બિંદુની સીધી લીટી દોરીએ. જો હું દોરું છું, એક બે ત્રણ ચાર ને પાંચ બિંદુની દોરી, પછી વચ્ચેની આ એક લાઈન મૂકી ને પાછી પાંચ બિંદુની સીધી લાઈન. થયું? હવે આમ પાંચ બિંદુની સીધી લાઈન દોરીએ. ન સીધી લાઈન ખબર પડે તો આપણે ચોરસ દોરી નાખશે, ઓટોમેટિક તમારે પાંચ બિંદુની સીધી લાઈન થઈ જશે. તો એક બે ત્રણ ચાર પાંચ, અહીંયા પણ એમ. હવે અહીંયા તમને ચોરસ બને એવું લાગે છે,
तो अहीं आपणे चोरस बनावी दईए आनी जेम स्केल नो उपयोग करजो अहीं पण आपणे जोड़ी दईशुं जुओ चारे बाजू थी मैं चौरस बनाई नाखा ओके थयो आनी जेवु हवे तमने वच्चे चार टपका देखाय छे एक बे त्रण चार तेने आपणे शुं करवाना छे जोड़वाना छे तो जोड़िए जोड़ीने आपणे शुं बनावीशुं चौरस थयो થઈ ગયું ચોરસ હજુ એક ઘટે છે જુઓ આ ચાર બિંદુઓને જોડીને એક આ ચોરસ બનાવવાનું ઘટે છે ને તો એ બનાવી નાખીએ આપણે ચોરસ ની અંદર ચોરસ ચોરસ ની અંદર ચોરસ છે થઈ ગઈ આપણી ડિઝાઇન આવી રીતે તમારે પણ વિડીયો એવું લાગે તો પાઉસ કરીને પણ દોરવાની સ્વાપથીમાં રહેશે પાછળ અહીંયા જોઈએ તો કે ડોટ ગ્રીડના ટપકાનો ઉપયોગ કરી નીચે આપેલી વસ્તુઓ દોરો ચાલો શું શું દોરવાનું કહ્યું છે આપણને આપણે બધા ટપકાઓ આપેલા છે ને તેનો ઉપયોગ કરીને આપણે આ વસ્તુઓ આઠ વસ્તુ આપેલી છે તે આપણે દોરવાની છે પતંગ નાવડી તારો ઘડો ફૂલ પાંદડું ઘર પર્વત એમાંથી આપણા માટે એક નાવડી દોરીને આપી છે આપણે બીજી સાત વસ્તુઓ આપણે દોરવાની છે તો ચલો દોરીએ પહેલા પતંગ પતંગ દોરવી છે ને ત્રણ ત્રણ બિંદુઓ ને ચોરસ પેલા ચોરસ બનાવી આવી રીતનું લાગે છે પતંગ હવે નીચે ત્રિકોણ બનાવીએ સ્કેલનો ઉપયોગ કરશો તો વ્યવસ્થિત બનશે થઈ ગઈ પતંગ હવે વચ્ચેના બિંદુઓને જોડી દઈએ વચ્ચેની લાકડી હોય ને પતંગમાં જોઈ છે પતંગ બધાએ જોઈ હશે ચગાવી પણ હશે ચગાવો છો ને હા હવે અહીં આપણે આપણી રીતે પતંગનો શેફ આપી દઈએ થઈ ગઈ પતંગ તમારી તૈયાર હોળી આપી છે હવે શું કરવાનું છે તારો તારો જુઓ ખાસ ધ્યાન આપજો તારામાં ત્રિકોણ આમ દોરીને આમ ત્રિકોણ દોરો ને એના કરતા વ્યવસ્થિત આપણે જો દોરીએ તારો પેલા આવી રીતે ત્રિકોણ દોરો નીચેની ત્રિકોણની લીટી જોડવાની નથી પછી ચારમાં શું આવશે આમ જવાનું પછી અંદર એક બિંદુ આવવાનું છે અહીંયા એક બિંદુ આવ્યા અંદર એક બિંદુ બહાર જવાનું પાછું અંદર આવ્યા હવે નીચે જવાનું પાછા ઉપર આવ્યા હવે આમ જઈએ બહારની સાઈડ અંદરની સાઈડ આવવાનું બહારની સાઈડ જવાનું અને થઈ ગયો સ્ટાર વ્યવસ્થિત કરશો તો થઈ જશે નિરાતે કરજો થઈ ગયો ને તારો તમારો હવે શું છે ઘડો ઘડો દોરીએ
હવે આપણે દોરીશું ઘડો તે ઘડામાં પણ જોઈએ ચાર બિંદુ જોડીએ ચાર બિંદુ જોડ્યા પછી એક એક બિંદુ અંદર આવીને આપણે એનો પેલા કાંઠો હોય કે ને કાંઠો તે દોરીએ પછી પાછા બાર આવતા રહીએ થાય છે બિંદુઓનો ઉપયોગ પછી ત્રણ બિંદુ જોડીએ ઉભા હવે અહીંયા તમે ઉભા દોરો કે ગોળ આકાર આપી દો તો પણ ચાલે બરાબર છે શેફ આપો તમારી રીતે તો પણ ચાલશે હવે નીચેના આ બે બિંદુઓને જોડીને આપણે ગોળ શેફ આપીએ થયું માટલું હવે આવે છે ફૂલ ફૂલ આપણે છેલ્લે નાની જગ્યામાં દોરીશું જ્યાં જગ્યા વધે ત્યાં બરાબર છે પેલા પાંદડું લઈ લઈએ તો પાંદડું મોટું દોરવું છે ને પાંદડું બિંદુઓનો ઉપયોગ કરવા માટે આપણે ઉપરથી લઈએ છીએ બરાબર છે ત્રણ બિંદુઓને જોડ્યા ત્રાસી લીટીમાં પછી અહીંયા ત્રણ બિંદુ ઊભી લીટીમાં એ તેવી જ રીતે આ બાજુ કરીએ હવે નીચે પાંદડાનો શેપ આપીએ બરાબર છે ગોળાકાર નીચેના બે ત્રણ બિંદુઓને જોડીને આ બે બિંદુઓને જોડીને આપણે શેપ આપીએ પાંદડાનો ગોળાકાર થયું હવે આ વચ્ચે લીટી છે ને એને જોડીએ થોડીક લાંબી કરીએ પાંદડાના વચ્ચે ડાળી આવું હોય ને નસ રેડી હવે આવી રીતે આપણે ટપકા જોડી દઈએ જોડ્યા તેવી રીતે આને પણ જોડીએ અહીંયા નાનું ખાલું લાગે છે તો અહીંયા પણ આપણે આમ જોડી દઈશું થયું આપણું પાન આવું વ્યવસ્થિત સારું પાન દોરજો બરાબર છે પછી આવે છે ઘર ઘર દોરીએ ઘર અહીંયા આપણે નીચે દોરીશું ચાર લીટીનું બરાબર છે આમ પાંચ છ નું થયું પેલા લંબચોરસ બનાવ્યું પછી આવી રીતે ત્રણ લીટીનું ત્રાસું અહીંયા પણ ત્રણ લીટીનું ત્રાસું કરીશું આપણે ઘર ઉપર પાંદડું આવી જશે લાગે છે ઘર અહીંયા આપણે દરવાજો પણ કરીશું આ ત્રણ ટપ્પાને જોડીને
અહીંયા નાની એવી બારી પણ બનાવી એટલે ઘર લાગે. તમારા ઘરમાં બારી છે ને, તેમ આપણે અહીંયા બનાવીએ તે ઘરમાં પણ બારી છે. રેડી, નળિયા બનાવવા છે તો બનાવીએ. ચાલો નળિયા પણ થયું વ્યવસ્થિત. આ થયું આપણું ઘર. હવે શું વધ્યું? પર્વત અને ફૂલ બે જ લીધા ને. હવે પર્વત પણ દોરીએ. પર્વત તો બહુ આસાન છે. થઈ ગયો પર્વત. હવે આવે છે ફૂલ. ફૂલ આપણે નાનું એવું, જો તમને સારું આવડે તો, વધારે સારું આવડતું હોય તો તમે વધારે સારું પણ દોરી શકો છો. હું તો બે બિંદુને જોડીને બનાવું છું. નાનું એવું ફૂલ. થઈ ગયું ફૂલ. આપણે આ બધી આઈટમ થઈ ગઈ. સાથે આ દોરતા આવડે, અત્યારે તો તમે નહીં દોરતા આવડે એટલે ઘરેથી વ્યવસ્થિત દોરજો. બરાબર આ વિડીયો જોવા જાય પછી. હવે આપણે આગળ જોઈએ કે સમમિતિ દર્શાવતા ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો. હવે સમમિતિ દર્શાવતા ચિત્રનો અડધો ભાગ પૂરો કરવાનો છે. આ જે દેખાય છે તેનો અડધો ભાગ આપણે પૂરો કરવાનો છે. દીવો આપેલો છે, આનું ચિત્ર દેખાય છે દીવાનું, તો દીવો આપણે દોરીએ. હવે દીવો પૂરો કરવાનો છે, બરાબર છે? તો આપણે દીવો પૂરો કરીએ. વ્યવસ્થિત સારો પૂરો કરજો તમે. હા, ચિત્ર વધારે ભૂસભૂસ ન કરવું, માટે એટલા માટે આછું ચિત્ર દોરવાનું. ચિત્ર પહેલા કેવું દોરવાનું? આછું. પછી વ્યવસ્થિત તમારું એ લાગે સરસ દોરાઈ ગયું છે તો ઘાટો દોરી દેવાનો. રેડી? આ સ્ટાર આપણે અહીંયા દોરેલો છે બાજુમાં, દેખાય છે તમને? સ્ટાર એની જેવો જ છે. પેલા અંદરનો સ્ટાર દોરજો, પછી બહારનો સ્ટાર દોરજો. આ પેલા બે ડબલ સ્ટાર છે એટલે આપણે શું કરવાનું છે? પેલા અંદરનો દોરજો. અંદરનો દોરીએ કેવી રીતે દોરીએ જુઓ. એ લોકો ઉપરથી નીચે આવે છે પણ ક્રોસમાં, તો આપણે એ જેમ જાય ને એનું વિરુદ્ધમાં આપણે જવાનું છે. થયું? હવે આ લીટી આમ બહાર જાય છે તો આપણે બહાર જઈએ. પછી અંદર આવે છે તો આપણે અંદર આવીએ. પાછા એ નીચે બહાર જાય છે તો આપણે પણ બહાર જઈએ. રેડી? હવે અહીંયાથી એ લીટી અંદર આવે છે તો આપણે પણ અંદર આવીએ. હવે આને જોડી દઈએ. આ થયો આપણો અંદરનો સ્ટાર. હવે આપણે બહારનો સ્ટાર દોરીશું આના આધારે દોરવાનો. વ્યવસ્થિત સ્કેલનો ઉપયોગ કરીને દોરીએ. થઈ ગયો. આ રેડી, ચાલો. આ થઈ ગયો સ્ટાર.
હવે પતંગિયું, પતંગિયું પણ વ્યવસ્થિત તમારે પેલા અહીંયાથી દોરવાનું ગોળ, પછી આકાર આપી દેવાનો. આ પતંગિયાને પેલા આવી રીતે દોરીશું, વ્યવસ્થિત તમે મમ્મીનો કે મોટા ભાઈ બહેનનો ઉપયોગ સાથે લઈ શકો છો, બરાબર છે? આવી રીતે પતંગિયું દોરવાનું રહેશે. થઈ ગયું પતંગિયું. હવે આવી જ રીતે આપણે માછલી પણ દોરીએ. પેલા માછલીનું પેટનો વ્યવસ્થિત આકાર આપી દઈશું. પછી આખો ગોળ કરી નાખીએ એની. આવી રીતે વ્યવસ્થિત આપણે આકાર આપી દઈશું, આપણે માછલી થઈ જશે. એની આ મીન, બરાબર છે? આવી રીતે માછલી પણ આપણે તૈયાર કરીશું. પછી શેનું ચિત્ર છે? કાતરનું, બરાબર છે? તો કાતર પણ આપણે દોરીએ. પેલા અંદરનો ભાગ દોરીએ. થઈ ગયો. હવે બહારનો ભાગ આવી રીતે વ્યવસ્થિત તમે દોરજો, બરાબર છે? પેલા જો મેં આછું આછું દોર્યું એમ તમારે આછું દોરવાનું. પછી વ્યવસ્થિત થાય, લાગે કે આપણે સરસ દોરાઈ ગયું છે, આપણે તેને પેન્સિલથી ઘાટો કરી નાખવું, બરાબર છે? આવી રીતે પેલા મેં પણ આછું દોર્યું છે, તમારે પણ આછું જ દોરવાનું. હવે તેવી જ રીતે આ પાન જેવું છે, પાન છે તો પાન પણ આપણે દોરીએ. થયું. આ રીતે પાનને પણ આકાર આપી દેવાનો, બરાબર છે? પછી છે મુક્ત ડિઝાઇન જ છે. આવી રીતે દોરજો. પછી આ શેનું મોઢું છે તમને યાદ છે? આપણે મોરામાં જોયું હતું બિલાડીનું છે, બરાબર છે? તો આપણે એને આખું પૂરું કરીએ. થયું. હવે તેની આંખો પેલા આછી આછી દોરવાની. થઈ ગયું ને? આવી રીતે આપણે આખો દોરીશું, બરાબર છે? આપણે અહીંયા સુધી જોયું છે, આવતા પેજ આપણે આવતા પીરિયડમાં જોઈશું. આટલા સુધી આપણે લેસન પૂરું કરવાનું છે, સ્વાપોથી પૂરવાની છે.